હાલ તો સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્વકાંક્ષા છે તો ખુલીને કેમ તેઓ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારો પણ કચવાત અનુભવી રહ્યા છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલા ઉતાર ચઢાવો વિશે હાલમાં જ ભારત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ ગઈ અને તેના પરિણામો પણ આવી ગયા છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ટૂંક સમયમાં જ યોજાવા જઈ રહી છે જેને કારણે ગુજરાતની રાજનીતિમાં પણ અનેક ઉતાર ચઢાવો દેખાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પાટીદારો પણ ચૂંટણી માટે એક મહત્વનો ભાગ ભજવી જતા હોય છે જેને કારણે હાલમાં રાજકારણમાં જોડાવા નરેશ પટેલ જઈ રહ્યા હોવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે ત્યારે આપણે આ સમગ્ર બાબતે નરેશ પટેલ વિશે ચર્ચા અહીં કરીશું નરેશ પટેલ તારીખ વીસથી ત્રીસ માર્ચની વચ્ચે રાજનીતિમાં જોડાશે કે કેમ તે બાબતે પોતાનો નિર્ણય જાહેર કરવાના છે આ સાથે જ બની શકે છે કે તેઓ વિપક્ષનો સીએમ પદનો ચહેરો પણ હોય ગુજરાત વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હતી આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે તો હું સમાજને પૂછીને નિર્ણય કરીશ રાજકારણમાં જોડાવા અંગે વીસ થી ત્રીસ માર્ચ વચ્ચે તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની કાર્યવાહી વેગીલી બનાવવામાં આવે તેમજ તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી અને કેસની વિગત પણ માંગવામાં આવી હતી રહી વાત કોંગ્રેસની તો આ સમગ્ર બાબતે નરેશ પટેલે કહ્યું કે ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે ક્યારેય શબર વિપક્ષ વગર સરકાર ચાલી ન શકે સી આર પાટીલનું એવું માનવું છે કે તેઓ કોંગ્રેસ મુક્ત ગુજરાતની રચના કરશે હવે એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે હું તો તેમાં શું કહું પણ હું કોંગ્રેસી છું કોના મનમાં કોંગ્રેસ નથી આજથી પચીસ વર્ષ પહેલા કોણ કોંગ્રેસની વિચારધારા નહોતું ધરાવતું મારે માટે રાજકારણમાં આવવું એટલે લોકોના કામ કરવા લોકોની સેવા કરવી તેવું પાટીદાર અગ્રણી નરેશ પટેલે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાશ અને પાટીદારની ધાર્મિક સંસ્થા એવી ખોડલધામ અને ઉમિયાધામની સરકાર પાસે પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવાની માંગ ચાલી રહી છે વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં પાટીદાર અનામત આંદોલન પરત ખેંચાશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે અને તેના પર જ રાજકીય અને સામાજિક આગેવાનો મીટ માંડીને બેઠા છે ત્યારે હાલ તો પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનું રાજકારણ તેજ બન્યું છે કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવાની માંગ કરી રહ્યા છે જે દરમિયાન નરેશ પટેલ દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે જ્યાં તેઓ રાજકીય મુલાકાત કરી હતી અને બીજી તરફ એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ નરેશ પટેલને મોટું પદ પણ આપી શકે છે ત્યારે હાલમાં જ કોંગ્રેસના એક નેતા એવા મનહર પટેલે ટ્વિટર પર ટ્વીટ કરીને માંગ કરી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં ક્યારે જોડાવાના છે તેની તારીખ હાઈ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવે સૌરાષ્ટ્રમાં પાટીદાર મત એકત્ર કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે તેવા અણસારો દેખાઈ રહ્યા છે નરેશ પટેલ મુર કોંગ્રેસી વિચારધારા ધરાવે છે તેમના દીકરાએ અગાઉ પણ કોંગ્રેસના એમએલએ માટે જાહેરમાં પ્રચાર કર્યો હતો નરેશ પટેલે વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દવની જાહેરાત કરી હતી તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પરથી ટેકો જાહેર કર્યો હતો ત્યારે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી પહેલા બે હજાર અઢારના ઓગસ્ટમાં ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને પારણા કરાવવા માટે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે નરેશ પટેલની વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે નરેશ પટેલ દરેકને સાચવી લેવાની કળામાં એટલા માહેર છે કે ખોડલધામની મુલાકાતે આવતા દરેક મોટા નેતાને તેમના દરજ્જા મુજબના માન સન્માન આપવામાં આવે છે બંધબારણે બેઠક પણ કરાઈ છે નેતા જાહેરમાં કંઈ પણ બોલે પરંતુ નરેશભાઈ મોમાં મગ ભરી રાખે છે છેવટે પરિણામ આવે ત્યારે જીતેલા પક્ષને કે નેતાને અંગત ધોરણે કહી દે છે કે અમે તમારું સમર્થન કર્યું હતું આમ તેઓ હંમેશા દૂધ દહીં બંનેમાં પગ રાખીને સૌનો રાજીપો જીતી રાખે છે આ સાથે જ નરેશ પટેલનું ગોત્ર ભલે કોંગ્રેસ કહેવાય પણ તેઓ ભાજપને પણ સાચવી લે છે તેવું પણ કહી શકાય છે નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે એ જગજાહેર છે પરંતુ સમય મુજબ ભાજપના ટોચના નેતાનો નેતાઓને પણ તેઓ સાચવી લેવાની કળા તેઓમાં છે આથી નરેશ પટેલ કઈ બાજુ છે એ કોઈને ખબર નથી પડતી અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ હાર્દિક પટેલ સાથે બંધબાળણે તેઓએ મુલાકાત કરી હતી અને એ વખતે પણ હાર્દિકે નરેશ પટેલનો ટેકો હોવાનું જાહેર કર્યું હતું નરેશ પટેલે બંધબાણે જે કંઈ કહ્યું હોય પણ જાહેરમાં કશું જ ન કહીને હાર્દિકના દાવાની હવા કાઢી નાખી હતી એ પછી તરત નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા આમ નરેશ પટેલ બંને પક્ષ સાથે પોતાના સંબંધો કાયમી રાખે છે ત્યારે હાલ તો સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્વાકાંક્ષા છે તો ખુલીને કેમ તેઓ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારો પણ કચવાત અનુભવી રહ્યા છે આવનારો સમય જ બતાવશે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકીય ક્ષેત્રમાં પગ કરશે કે કેમ